ಸ್ಮಿತರುಚಿರ್ ಪೂರ್ಣೇಂದುವದನ ಪ್ರಫುಲ್ಲಾಂಬೋ ಜನ್ಮಾಚ್ಛದ ಸದೃಶ ಸೋಭಾಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪಾರಾವಾರ ಶ್ರಿತ ಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾದನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೆ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ, ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ ಜಯ, ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಬಧಾಯಿ ವಾಲಾ ಭಕ್ತೋನೇ ಎತ್ತಿ ಜೈ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಗೈಕಾಲ್ನಿ ವಾತ್ ಕೋ ಯಜ್ಞೇಶ್ ಭಗತ ಹಲೋ. ರಿಟರ್ನ್ ಕರ್ಯಾ ಕರು, આજ કેટલી વાર કર્યું? આ વાત થઈ ત્યારથી બોલો. ગઈકાલે વાત સાંભળી હતી, હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, એ ગઈકાલ વાત સાંભળી ત્યાંથી અત્યારે બોલ્યા ત્યારે થયું. તો અત્યાર સુધી કર્યું શું? એ વાત જ એવી છે, ધ્યાનની વાતો, આત્મારૂપ થવાની વાતો કરોડો વખત કરવી પડે છે, સાંભળવી પડે છે, ત્યારે એની ચટકી લાગે છે. એની ભામે ચડવું બહુ અઘરું છે. ગોપાળાનંદ સ્વામીએ કીધું, બધા બધાની ભામે ચડે છે, પણ એ અખંડ આત્માને વિશે મૂર્તિ ધારવી છે એવી ભામે સ્વામી કે કોઈ ચડતું જ નથી. કોઈને ચડવાની ઈચ્છા થતી પણ નથી, અને થાય છે તો રહેતી નથી. એક દિવસ, બે દિવસ, પાંચ દિવસ તો બહુ થઈ ગયા, પછી જીવ ઢીલો થાય. મહારાજના શબ્દો થોડા વાંચીએ. મહારાજે કીધું, હું જે વાર્તા કરું છું ધ્યાનના કરનારાને બહુ ઠીક આવે એવી છે. એ વાત કોઈ દિવસ અમે કરી નથી. પછી વળી નેત્રકમળને મીચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા, જે કોટી કોટી ચંદ્રમા, સૂર્ય, અગ્નિ તેના જેવો તેજનો સમૂહ છે, અને તે તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે, એવું બ્રહ્મરૂપ તેજોમય જે ભગવાનનું ધામ, તેને વિશે જે પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે. તમારે કામ કરવું હતું ને, તમારું શું કરો, અહીં નથી કામ, જાઓ. પુરુષોત્તમ ભગવાનની જે આકૃતિ રહી છે અને તે આકૃતિમાંથી સંભળાય છે ને ત્યાં ઉપર, તો પછી ત્યાં ઉપર કામ કરો. આકૃતિમાંથી એ પોતે ભગવાન અવતાર ધારે છે, અને એ ભગવાન કેવા છે તો ક્ષર અક્ષર થકી પર છે, અને સર્વ કારણના પણ કારણ છે. અક્ષરરૂપ એવા જે અનંત કોટી મુક્ત તેમને સેવ્યા છે, ચરણ કમળ જેના એવા છે. ભગવાનનું અહીં આગળ વર્ણન મહારાજ કરે છે કે ભગવાન કેવા છે. તો ભગવાન ક્ષર અને અક્ષરથી પર છે. ક્ષર એટલે નાશ થઈ જાય એવું, અને અક્ષર એટલે ક્યારેય પણ નાશ ન થાય એવું. જેટલા કારણ માત્ર આ જગતમાં છે, બધાયના કારણ એ છે, જે અનંત કોટી તેજને મધ્ય જે મૂર્તિ છે એ. ગઈકાલ હું વાત કરતો હતો કે ભગવાનના ભક્તે ધ્યાન કરવાનો અભ્યાસ અવશ્ય મેવ કરવો જોઈએ, ભગવાનની મૂર્તિને ધારવાનો અભ્યાસ કરવો જોઈએ. ગોપાળાનંદ સ્વામીના મતે, થોડી સ્વામીની વાત એક બે હું વાંચું છું. સ્વામી કહે છે, પ્રકરણ 1:61 વાતમાં, લિંગ દેહ કેમ નાશ પામે, એટલે કે કારણ શરીર. આપણા ત્રણ શરીર છે,
લગભગ રોજ કથાવાર્તા વચનામૃતિ સાંભળવાવાળા ભક્તોને ખ્યાલ જ હોય, છતાંય પણ કોઈ ભક્તોને કદાચ એનું ઊંડું જ્ઞાન ન હોય એટલે ઉપરથી હું એનો પરિચય આપું છું. આપણું આ જે શરીર દેખાતું છે એ સ્થૂળ શરીર છે, જે પંચભૂતનું છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. એક દિવસ આ શરીર પાંચ તત્વમાંથી આજે બનેલું છે, એક સમયે પાંચ તત્વમાં પાછું ભળી જશે. પૃથ્વી પૃથ્વીમાં, જળ જળમાં, તેજ તેજમાં, વાયુ વાયુમાં અને આકાશ આકાશમાં. આ દેખાતું શરીર જ્યાંથી બન્યું છે એમાં સમાઈ જશે. આ શરીરમાં દેખાતો આત્મા, અનુભવાતો આત્મા એ ક્યાંય સમાતો નથી. આ સ્થૂળ શરીર છે, એ સ્થૂળ શરીરની અંદર એની સાથે જ વ્યાપ્ત સૂક્ષ્મ શરીર છે, જેને શાસ્ત્રમાં 19 તત્વોનું કહેવામાં આવ્યું છે. 10 ઇન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિયો, 5 જ્ઞાન ઇન્દ્રિયો, 4 અંતઃકરણ અને 5 પ્રાણ. એ 19 તત્વોનું સૂક્ષ્મ શરીર છે અને કારણ શરીર છે, જે વાસનાનું બનેલું છે. એનું મટીરિયલ જ વાસના છે. અને જીવની સાથે જેમ આંબલીનો બીઓ હોય અને જેમ પેલી છાલ ચોટેલી હોય એમ જીવની સાથે ઉપરથી વળગેલું. જીવમાં કશું જ નથી, જીવ કામી નથી, ક્રોધી નથી, લોભી નથી, માની નથી. જો જીવ એવો હોય, જો આત્મા કામી ક્રોધી લોભી હોય તો આપણને ભગવાનની ભક્તિનું સુખ ક્યારેય ના આવે. પણ આપણને ક્યારેક ભગવાનનું ભજન કરવાની બહુ મજા આવે છે. એનો અર્થ એ છે આત્મા ખરાબ નથી, આત્માની ઉપર લાગેલા પળ એ ખોટા ચોટી ગયા છે, જેનું નામ છે કારણ શરીર. હવે કોઈ વ્યક્તિ ગમે એટલી મહેનત, ઉપરનું કેન્સર થયું હોય અને કેન્સર થયું હોય અને કોઈ ઉપર ગમે એટલી ટ્રીટમેન્ટ કરે તો કેન્સર જાય? કેન્સર એ અંદરનો પાર્ટ છે. એમ કારણ શરીર છે એ જ બધાનો હેતુ છે, વાસના છે એ જ બધાનો હેતુ છે. આ શરીરનો, જન્મ મરણનો, તમામ દુઃખ માત્રનો હેતુ જ કારણ શરીર છે. એને લિંગ શરીર કહેવામાં આવે છે, એનું જ બીજું નામ છે લિંગ શરીર, લિંગ દેહ. એનું સ્વામી કહે છે કારણ શરીર. લિંગ દેહ કેમ નાશ પામે એ પ્રશ્નનો ઉત્તર જે સત્તારૂપ થઈને શ્રીહરિજીનું ધ્યાન કરે તો કાળે કરીને લિંગ દેહનો નાશ થઈ જાય, સમયે કરીને, થોડો થોડો સમય જાય એમ એના વાસનાનો નાશ થાય. બીજી વાત સ્વામી એવી કરે છે, શ્રીહરિજીનું ભજન સ્મરણ કેમ કરવું એ પ્રશ્નનો ઉત્તર જે અક્ષર અને અક્ષરના મુક્ત છે તે તો અક્ષરરૂપ થઈને ભજન કરે છે, શ્વેતદીપના મુક્ત છે તે કારણ ભાવને ટાળતા થકા ભજન કરે છે, બદ્રિકા આશ્રમના મુક્ત તો સત્તારૂપે રહીને સ્થૂળ અને સૂક્ષ્મના ભાવને ટાળતા થકા ભજન કરે છે, અને આપણે સર્વે તો સ્થૂળના ભાવે વર્તતા થકા ભજન કરીએ છીએ. આપણે બધા તો સ્થૂળ શરીરના ભાવો સહિત ભજન કરીએ છીએ. આપણને શરીરમાં બધી રીતે સાનુકૂળ હોય ત્યાર ભજન થાય. બદ્રિકા આશ્રમવાળા સ્થૂળ આ શરીર અને પેલું સૂક્ષ્મ શરીર બેના ભાવને ગમતા જ નથી, એને વાસનાનું શરીર નડે છે પણ એ ભજન કરે છે. શ્વેતદીપના મુક્તો છે કારણ શરીરના ભાવને ટાળીને ભજન કરે છે, એ વાસનામય શરીરને ટાળીને ભજન કરે છે, એનો અસર નથી થવા દેતા. અને અક્ષરધામના મુક્તો છે એ અક્ષર રૂપે થઈને ભગવાનનું ભજન કરે છે. હવે સ્વામી કે આપણે તો દેહ હોતા ભજન કરીએ છીએ, લોઅર લેવલનું, સૌથી લોઅર લેવલનું, બધું લોઅર લેવલનું. પણ સ્વામી કહે છે એમાં કેટલાક તો અક્ષરના ભાવે વર્તે છે, પણ એનો અર્થ એ નથી. સ્વામીએ કહી દીધું કે આપણે બધા આમ વર્તીએ જ, પણ સ્વામીએ કીધું એમાં ભેદ છે, એમાં કેટલાક અક્ષરના ભાવે વર્તે છે. હું અક્ષર છું અને મારા વિશે પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે, આવું સતત રટન કરે છે, એવી રીતે વર્તે છે. કેટલાક સત્તારૂપે વર્તે છે, એટલે શ્વેતદીપના મુક્તો વર્તે છે એવા વર્તે છે. આવી રીતે દરેક પણ સત્સંગની અંદર પણ એવા ભેદવાળા છે, ભેદવાળા છે. પછી સ્વામી એક વાત એવી કરે છે કે વાસના, એનું બીજું નામ છે કસાય, વાસનાનું બીજું નામ છે કસાય,
એને ટાળવા માટેનું સાધન ધ્યાન છે, આમ સ્વામી કરે છે. સ્વામી આગળ એક વાત એવી કહે છે, પ્રકરણ બીજાની 127મી, ભગવાનનું ધ્યાન કરવું તેના ત્રણ ભેદ છે. ધ્યાન કરવા માટેની ત્રણ પ્રક્રિયાઓ છે. એક, બહાર લીલાનું ચિંતવન કરીએ, કરીને ભગવાનનું ધ્યાન કરે, તેને કરીને સ્થૂળ દેહને ધક્કો લગાડે. મનન દ્વારા ભગવાનનું ધ્યાન કરે, તેને કરીને સૂક્ષ્મ અને સ્થૂળ એ બેયને ધક્કો લાગે. અને ઇન્દ્રિયો, અંતકરણ અને માયિક ભાવે રહિત કેવળ સત્તારૂપ થઈને પોતાને અક્ષરરૂપ માનીને હૃદયમાં ભગવાનને પ્રતિલોમ વૃત્તિએ સન્મુખ રહીને ધ્યાન કરે તો એ ભક્તને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણનો ભાવ ટળી જાય, અતિ દ્રઢ કારણ શરીરે સહિત ત્રણ દેહનો નાશ થઈ જાય, એ શ્રેષ્ઠ ધ્યાન છે. આ શ્રેષ્ઠ ધ્યાન છે. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ સ્થાન માત્ર ટળી જાય. ભગવાનનું ધ્યાન કરવાની અંદર તો એવું કીધું છે કે ભગવાનને ધરાવવાના ભોગોને પણ ચૈતન્યમય ધારવા. બાપાશ્રીની વાતો બહુ જ ધ્યાનની વાતો, મૂર્તિની વાતો છે. એમાં બાપાશ્રી અનેકા અનેક વખત કે કચ્છમાં થયા, બહુ મોટા મુક્ત થયા, મૂર્તિની જ વાતો જેમણે કરી છે કે ભગવાનને જે ભોગ ધરાવો એ પણ ચૈતન્ય ભોગ, અહીં જેવા દેખાય છે એવા ભોગ નથી, આ તો આપણે અહીં આવા જોયા એટલે એવા ધરાવીએ છીએ, પણ એ પણ અતિ પ્રકાશમાન જોવા અને ભગવાનને એવા ભોગ અર્પણ કરવા, ભગવાનને બધું જ એવું અર્પણ કરવું, બધું દિવ્ય તેજોમય, અને ભગવાનને એવું અર્પણ કરવું ને ભગવાનને એવા જોયા કરવા, એ શ્રેષ્ઠ ધ્યાન છે. કારણ શરીરને ધક્કો લગાડી દે. આ તમને એમ થાય બહુ ઊંચી વાત છે, પણ એનો અભ્યાસ થોડો કરવાનો. કેવી રીતે કરવાનો હું કહું. સામાન્ય આવે, આપણે ઠાકોરજી જમાડવા બેઠા છે જમાડવા માટે, હવે મારે મહારાજની મૂર્તિ સામું જોયા કરવું છે. મૂર્તિને જોવા માટેની આપણી પદ્ધતિ શરૂઆતની એવી હોય છે કે વિચારોમાં આપણે જોતા હોઈએ છીએ, ધીરે ધીરે એનું મનન કરીને બુદ્ધિમાં જોતા હોઈએ છીએ, બુદ્ધિમાં દેખાય ભગવાન, અને છેવટે એ ભગવાન હૃદયને વિશે દર્શન આપે છે. અનેક પ્રયત્નોના અંતે હૃદયને વિશે જ્યારે ભગવાન દર્શન આપે છે ત્યારે એની એ યજ્ઞ પૂરો થઈ ગયો, એ યજ્ઞ સમાપ્ત થઈ ગયો, ત્યાં સુધી એને આહુતિઓ આપવાની છે મધ્યના આઠમા પ્રમાણે. તો ભગવાનના ભક્તએ અતિ પ્રયત્નપૂર્વક થોડું સ્ફૂર્તિમાં રહીને, બહુ થાક્યા હો, કંટાળેલા હો, બહુ કામ કરેલું હોય તો ધ્યાન ના કરશો, મહારાજ ના પાડે છે. તમે રજોગુણના વેગ આવતા હોય એવો સમય હોય તો એ સમયે આંખ બંધ કરીને બેસવાનો પ્રયત્ન જ ના કરશો. પણ તમે, મેં ગઈકાલે પણ કીધું હતું કે જ્યારે સત્વગુણ હોય, જેમ પેલો ખેડૂત વરસાદની વાટ જોવે, એમ આપણે બરાબર સ્ફૂર્તિમાં હોઈએ અને બરાબર આપણને મસ્તી હોય, સત્વગુણ વર્તતો હોય, બસ એ વખતે ધ્યાન કરવા બેસી જાઓ, સરસ થઈ જશે ધ્યાન. પણ જો થાકેલા હશો તમે અને પછી ધ્યાન કરવા બેસશો તો બીજું જ કંઈક થશે, સમજાને. એ ધ્યાનમાં મૂર્તિમાં એટલા ઊંડા ઉતરી જશો કે સીધું હવાર પડશે એવું થશે. એટલે એ પણ જરૂરી છે કે શરીર સ્ફૂર્તિવાળું થોડું વ્યવસ્થિત, કારણ કે આપણે દેહ હોતા જ ભજન થાય, પછી ધીરે ધીરે ભાવ ટળે ને પછી ભગવાનમાં જવાય. ઘણા વાત સાંભળે ને તરત વેગ લગાડે, આ વાતો છે ને એ ગણિત દૂર છે, એનું કિલોમીટર ઘણા દૂર છે, પણ ખબર હોવી જોઈએ કે આ જગ્યાએ જવાનું છે, એટલા માટે આ વાત છે. આજે ને આજે નહીં થઈ જાય, પણ આપણને ખબર હોવી જોઈએ કે આ જગ્યાએ મારે પહોંચવાનું છે એક દિવસ. એના માટેનો પ્રયત્ન થોડો થોડો આજથી તૈયાર કરવો પડે ને. ગ્રહસ્થ છો તમે તો છોકરાને મોટા કરવાના હોય, એના લગ્ન કરાવવાના હોય, એની તૈયારી ક્યારથી કરે? પૈસા ભેગા કરવાની, કોલેજ કરાવવાની હોય એને, એની તૈયારી આજથી કરે. બચાવો $500-500. કેમ? છોકરો કોલેજમાં જશે ત્યારે જોશે, છોકરાના લગ્ન થશે ત્યારે $1,00,000 જોશે, છોકરાને કંઈક થશે તો આ જોશે, ઇન્સ્યોરન્સ લો, આટલાનું આ મૂકો, આટલી ફિક્સ મૂકી દો. કરીએ છીએ, ગ્રહસ્થ આશ્રમમાં છો, કરો છો ને, એનું આયોજન કેવું કરે છે? આપણે ઘર લેવું છે 5 વર્ષ પછી, હમણાં રોજ દર વર્ષે જો 20-20 હજાર ભેગા થાય તો 5 વર્ષે આટલા થાય, ડાઉન પેમેન્ટ આટલું મૂકીએ તો લોન આટલી મળે, કેવી ગણતરી બધી, અને કેવું એના તરફનું ટાર્ગેટ આમ ધારીને કેવા ચાલતા હોય, એકદમ એક્યુરેટ ચાલે. બોલો, આ મહિને થોડો વધારે ખર્ચો થયો તો બીજા મહિને તરત ખર્ચામાં કાપ મૂકી દેશે અને તરત વ્યવસ્થિત કરે, મેન્ટેન કર્યા કરે. બેંકનું એકાઉન્ટ મેન્ટેન થાય,
આત્માનું એકાઉન્ટ મેન્ટેન કરવા માટે આ જીવને કોઈ દી તસ્દી થતી નથી. બોલો, બેંકનું એકાઉન્ટ મેન્ટેન કરે છે કે જે માટીનો પિંડો આ શરીર તૂટી જવાનું છે, જરૂરી છે. તમે એ આશ્રમમાં છો, જરૂરી છે. વ્યવહારમાં સત્સંગની અંદર સંત હોય, ભક્ત હોય તો એને કરવું પડે. પણ કહેવાનો અર્થ એ છે, એની ઉપર આપણું જેટલું ફોકસિંગ છે એટલું આત્માને મેન્ટેન કરવામાં, અને આત્મા મેન્ટેન તો જ થશે કે ભગવાનનું કોઈ સ્વરૂપ ધારીને આપણને રહેવાની ટેવ હશે. એ કેવી રીતે રહેશે કે એક અભ્યાસ કરીએ કે મારે બસ તે જ મધ્ય મહારાજની મૂર્તિ જોવી છે, હાલો એક મિનિટ એ જોઈશ, એક મિનિટ જોઈશ ખાલી. કોન્સ્ટન્ટ કોઈ એક મિનિટ સુધી વૃત્તિ રાખે ને, એક જ મિનિટ સુધી કોન્સ્ટન્ટ, વચ્ચે ઘાટ જ નહીં થવા દેવાનો કશો, એક મિનિટ રાખે ને, એની એની મહેનત તો કોઈ કરે કે એક મિનિટ સુધી કોઈ પણ બીજા ગાઢ સંકલ્પ વિના, કેવળ મહારાજ, એક જ મિનિટ, 60 સેકન્ડ ઓનલી, બીજો કોઈ ઘાટ નહીં થવા દેવાનો. ખબર પડે કે એ કેટલું, કેવું આમ કાળા પહાડ જેવું કારણ શરીર છે. એ અભ્યાસ કરે એને જ ખબર કે કાળા પહાડ જેવું છે કારણ શરીર, કાળા પહાડ જેવું, અંધારામાં ક્યાંય અટવાઈ જઈએ એવો અભ્યાસ કરતાં એક મિનિટ થાય, બે મિનિટ થાય, 5 મિનિટ થાય, ને એવી 24 મિનિટ થઈ જાય ને, જેને 24 મિનિટ એક પણ ગાઢ સંકલ્પ વિના પૂરું થઈ ગયું, 24 જ મિનિટ થાય, એટલે ઘણી બધી બાજી જીતી ગયો એ. એટલું કરે ને એટલે ભગવાન એક ઘડી થઈ ગઈ, એક ઘડી થઈ ગઈ, એક ઘડી ઇક્વલ ટુ 24 મિનિટ્સ. 24 મિનિટ થઈ એટલે ઘણું બધું જીતી ગયો એ. 24 મિનિટ સુધીની મહેનત જિંદગીભરમાં થઈ જાય ને, 24 કલાક મળે છે એક દિવસના, એની સામે 24 જ મિનિટ ખાલી થઈ જાય કે ગાઢ સંકલ્પ વિના બસ આમ બેઠા તો મહારાજને આમ જોયા જ કર્યા, જોયા જ કર્યા, જોયા જ કર્યા. આજે કદાચ મૂવી નહીં જોતા હોય આપણા હરિભક્તો, આવે કથા વાર્તા સાંભળતા થયા, પણ જે દી મૂવી જોતા હતા તે દી કેમ આમ જોયા જ કરતા હોય, જોયા જ કરતા હોય, જોયા જ કરતા હોય. ને કેટલાક તો એવા હોય 10 વખત મૂવી જોવે એકનું એક, બોલો, એકનું એક 10 વખત જોવે, ને જ્યારે જોવે ત્યારે ધારીને જ જોવે. એ કેવું જોવાય છે, કેવું જોવાય છે. તમે કોઈ ધાર્મિક સિરિયલ તો જોતા હશો ને જોઈ હશે ને, એ જોવા બેસો તો આમ કેવા આમ ધારીને જોતા હો, 1 કલાક 2 કલાક જાય ખબર ના પડે. જોયું એકદમ, કારણ કે તદાત્મક થઈ ગયા ને, એ મય થઈ ગયા, ભૂલી જઈએ આપણે કે આ શું છે, અત્યારે શું ચાલી રહ્યું છે. ક્રિકેટના શોખીન વ્યક્તિઓ હોય, આપણા ઘણા હરિભક્તો ક્રિકેટના શોખીન છે, અત્યારે પણ છે, ક્રિકેટના શોખીન હોય, એમને કદાચ ક્રિકેટ તરફથી મોટા એવોર્ડ મળતા હોય, ક્રિકેટ તરફથી ચેક આવતો હશે, એવું કંઈક તો હશે જ. એમને એમ તો કંઈ ભગવાનના ભક્તો લાભ વિના તો કંઈ એવું કરે જ નહીં ને. જો કથા હોય અને એ ટાઈમે ક્રિકેટ હોય તો કન્ફ્યુઝ થઈ જાય કે આજે કેમ સ્વામી એ કથા, અત્યારે ક્રિકેટના ટાઈમે, આ તો ક્રિકેટ છે. બોલો, હમણાં ક્યાં હું ગયો તો, એક જગ્યાએ ઇન્ડિયામાં હતો ને ક્યાં ગયો તો કથા કરવા, તો છોકરાઓ બધા ભેગા થઈ કથા સાંભળે, આમ કથામાં સબમે કીધું કથામાં આવું, યુવાનો કથામાં આવી ગયા, કથા સાંભળે પર મોબાઈલ બધાના આમ આઈફોન આવી ગયા ને, હવે આઈફોનમાં આમ ટક 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 ચાલુ. મેં કીધું આ કથા સાંભળે છે આઈફોનમાં શું જોતા હશે, એટલે મેં એક જણને પછી કથા પૂરી થયા પછી પૂછ્યું, ભાઈ કેમ આમ, મન કે સ્વામી આજ તમે બોલાવ્યા, આવ્યા તમે, આવ્યા એટલે આવું તો પડે જ, પણ સ્વામી આજ તો ક્રિકેટ હતી એટલે પછી ઘેર તો જોવાય નહીં, એટલે ખાલી સ્કોર જોઈ લઈએ ને સ્વામી, સુખ આવે, સ્કોર જોઈએ એમાંથી સુખ આવે, તમારી કથાનું કાન દ્વારા સુખ લેવાય અને આંખ દ્વારા સ્કોર જોઈએ એટલે આમ હૃદયમાં ટાઢું થાય કે આટલા થયા. લો, આવું છે. કેવી વૃત્તિ તદાત્મક, મેં કીધું કથામાં શું આવ્યું કે, તો કે એ નથી ખબર સ્વામી, કે પણ આજે આવું થયું ક્રિકેટમાં એ ખબર છે. કેમ? કારણ કે એની વૃત્તિ જો મારી સામે બેઠા છે, કથા વાર્તા સાંભળવા બેઠા છે, પણ એની વૃત્તિ ક્રિકેટમય છે, એટલે એને મારી વાતની કોઈ અસર નથી, એનો આત્મા ક્રિકેટ રૂપ થઈ ગયો છે. એમ શ્રીજી મહારાજ કહે છે, તેજને મધ્યે મૂર્તિ રૂપ આપણા આત્માને કરવાનો છે, એ રૂપ કરવાનો છે. બ્રહ્મ રૂપ એટલે જે બ્રહ્મ છે એને પરબ્રહ્મનો સંબંધ સૌથી વધારે છે. બ્રહ્મ જે છે, બ્રહ્મ તત્વ, અક્ષર તત્વ, એને પુરુષોત્તમનો સંબંધ સૌથી વિશેષ છે. અક્ષરધામના મુક્તો, બ્રહ્મ એટલે અક્ષરધામના મુક્તો, એને પુરુષોત્તમનો સંબંધ અધિક છે, એ રૂપ આપણે થઈએ
એટલે આપણને પુરુષોત્તમનો સંબંધ અધિક થાય. જેટલા આપણે બ્રહ્મરૂપ થાશું એટલો પુરુષોત્તમનો સંબંધ અધિક થશે, જેટલા આપણે દેહરૂપ થાશું એટલો આપણને માયાનો સંબંધ અધિક રહેશે, છે અને રહેશે. ભગવાનનો સંબંધ ટળે નહીં, ભગવાનનો સંબંધ ટળે નહીં, પણ એક બાજુ ઉપર લોઢાની હાંકડથી આપણો હાથ બાંધ્યો હોય અને એક બાજુ ઉપર રેશમની દોરીથી બાંધ્યો હોય અને ખેંચા ખેંચ થાય તો કોણ ખેંચી જાય? લોઢાની હાંકડ ખેંચી જાય કે રેશમનો દોરો ખેંચી જાય? લોઢાની હાંકડ ખેંચી જાય, રેશમનો દોરો તૂટી જાય. એમ દેહ ભાવ જેટલો દ્રઢ અને પુરુષોત્તમનું ધ્યાન કરવાનો અભ્યાસ જેટલો ઓછો, એ ભગવાનનો સંબંધ તો આપણને છે જ, આપણે બધાય મહારાજના સંબંધવાળા છીએ, પણ રેશમના દોરાથી બંધાયેલા હોઈએ અને માયાએ છે ને લોઢાની હાંકડો નાખી હોય. એટલે આપણને ભગવાન બાજુ રહેવા દે, વાંધો નહીં રો, જેદી તેદી વાત. એટલે થોડું થોડું ધ્યાન કરીએ ને તો આ બાજુની હાંકડ મજબૂત થતી જાય, હોનાની થતી જાય, રેશમમાંથી મહારાજની હાંકડ મજબૂત થઈ જાય અને તૂટતી જાય, કપાતી જાય. એટલે ધ્યાન કરવું જોઈએ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી વખતે એક પીબલક ગામના ભગા ભગત હતા, બહુ પ્રકારના એના આખ્યાનો છે. જ્યારે સ્વામી વડતાલ જાય ત્યારે આ ભગા ભગત સમાગમ કરતા, ગોપાળાન સ્વામીનો સમાગમ વડતાલમાં બહુ કરતા. અને ગોપાળાન સ્વામીની વાતો, એટલે મેં તમને કીધું એમ કે પહેલેથી ચાલુ કરો ને, જો કોઈને ઊંઘ ના આવતી હોય અને ધ્યાનની વાતની અંદર જો એને કંટાળો આવતો હોય તો ગોપાળાન સ્વામીની પાંચ વાત તો કાફી છે, કોઈ ઘેનની ગોળી લેવાની જરૂર નહીં. પાંચ વાતમાં જય સ્વામિનારાયણ હોઈ જ જઈએ. સ્વામીની વાતમાં ડગલે ને પગલે પાંચ વાત જાય ને, સત્તારૂપ થઈને શ્રીજીનું ધ્યાન કરવું, સત્તારૂપ થઈને શ્રીજીનું ધ્યાન કરવું, મૂર્તિમાં થીજી રહેવું. બોલો આવા શબ્દો, મૂર્તિમાં થીજી રહેવું, આવા શબ્દો સ્વામીના. જેમ પેલું પાણી થીજી જાય ને, બરફ થઈ જાય ને, એમ સ્વામી કે આત્માને મહારાજની મૂર્તિમાં થીજાવી દેવો. હમણાં સુકાનંદ સ્વામીના આખ્યાનમાં વાતો આવશે ધ્યાનની, થીજાવી દેવો. હવે આ શબ્દો જે કલ્પનાતીત હોય આપણી, તો આપણી કલ્પનામાંય ના હોય કે આત્માને મૂર્તિમાં થીજાવવો. આપણે તો એમાં મજા આવે, ભગવાનને પીજા ધરાવો અને જમો. પંચ વિષયને ભોગવો પણ ભગવાનને પ્રસાદીના કરીને ભોગવો. અત્તર લગાવો ભગવાનનું પ્રસાદીનું, સેન્ટ ભગવાનનો પ્રસાદીનો, સારામાં સારા ભોજન ભગવાનને પ્રસાદીના. વાહ વાહ વાહ, આ વાત મજા પડી ગઈ. આ થાય આપણાથી, થાય ને? માર્ગ તો એ છે જ, પણ ભગવાન પાસે જેમ જેમ આપણે આગળ જઈએ ને, પેલી જેપરડી ગેમ આવે, તમારે કઈ ગેમ આવે, પ્રશ્નોની પેલી આવે જેપરડી ગેમ હોય, એમાં એવું હોય ને કે તમારે આમ એક પછી એક આમ ઉપર જાવ, એમ 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 થોડું, હે, એટલે આમ આમ થોડું કઠણ પ્રશ્નો થતા જાય ને, આગળ જતા જતા કઠણ થાય ને. આપણી સત્સંગની પરીક્ષા લેવાય, હમણાં આપણે લેવી છે હવે એપ્રિલના મિડલ સુધીમાં, તો એ પરીક્ષા આપણે લઈએ તો અમુક પ્રશ્નો આમ સીધા સીધા સહેલા સહેલા આવે ને, પછી આમ થોડા થોડા કોક આવે ને ઓકવર્ડ, એમ બસ બધે એવું છે. મોક્ષના માર્ગમાં પણ એવું છે, શરૂઆત ધીરે 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 ધીરે, પછી આ જે વાત છે ને એ ઠેક નજીકની વાતો છે, ઠેક નજીકની. પણ ખબર હોય, આખો પ્લાન આમ આપણને થઈ ગયો હોય તો વાંધો ના આવે, આપણને ખબર હોય કે રસ્તો આવો છે, એટલે પ્રેક્ટિસ પહેલેથી થઈ જાય, પહેલેથી પ્રેક્ટિસ થઈ જાય. પહેલાં થોડા ઓછા તાકાતવાળા મોકલે ભગવાન, પછી થોડા વધારે, પછી વધારે, પછી વધારે, પછી વધારે, એમ. આ પીપલગના ભગા ભગત ગોપાળાન સ્વામી પાસે રહે, એટલે ગોપાળાન સ્વામી તો રાત ને દિવસ ધ્યાનની વાતો, આ જ વાત સ્વામીની, સત્તારૂપ થઈને શ્રીજીનું ધ્યાન કરવું, શ્રીજીના તેજમાં પોતાના આત્માને સમાવીને તેજરૂપ થઈને મહારાજનું ધ્યાન કરવું, આવી જ વાતો સ્વામીની. તે આ ભગા ભગતને લગ્ન જબરી લાગી ગઈ. ખેતી કરે પણ ખેતરમાં બેઠો ભગવાનનું ધ્યાન કરે, અને ધ્યાન કરે એટલે આખી રાત ભગવાનની મૂર્તિમાં જોડાઈ રહે, બધું ભૂલી જાય, બધું જ ભૂલી જાય. આવા ભગત ગુણાદિતાનંદ સ્વામી સાથે બહુ હેત થઈ ગયું. એમનો પ્રસંગ ઘણા પુસ્તકોમાં એવો છે કે સાધુ થવા આવ્યા, એમને સાધુ થવું હતું, લગ્ન નહોતા કરવા, પણ મા બાપ કે ભગા લગ્ન તો કરવા પડશે, તારે લગ્ન વિના નહીં હાલે, તું એકનો એક છો, અમારું કુળ કોણ ચલાવશે, તું લગ્ન કરીશ તો કુળ તો જોઈએ ને, ભગો કે બળ્યું તમારું કુળ,
હું તો સ્વામિનારાયણનું કુળ રાખવા જન્મેલો છું, મને મહારાજનું ધ્યાન કરવા દો. મા બાપે પરાણે લગ્ન કરાવ્યા. હવે પહેલાંના જમાનામાં લગ્ન થતા ને તે આજના જેવું નહોતું, એક દીમાં 3 કલાક. અત્યારે તો એવા ભૂદેવો સરસ મળી ગયા છે, એ પૂછે કેટલો ટાઈમ છે, અને પેલો સામેવાળો વરરાજોય પૂછે, એના પક્ષને પૂછે, બધાએ છોકરીવાળાએ પૂછે કે ભૂદેવ 2 કલાકના વિધિમાં પતાવવું પડશે, હોલ 2 જ કલાક મળ્યો છે. ભૂદેવ કે વાંધો નહીં, 2 કલાકમાં હાલો ને, 2 કલાકમાં લગ્ન કરાવે થાય કેવા, 2 દીમાં છૂટા, કારણ કે એવું જ થાય ને. જેટલો બોલો, અત્યારે એવું થઈ ગયું, તમારી કેવી અનુકૂળતા છે એવું અમારું મુહૂર્ત. ભૂદેવ અત્યારે મુહૂર્તે એવું કાઢે. હવે અત્યારે અહીં અમેરિકાની અંદર ભૂદેવ હોય, કોઈ ભૂદેવ સાંભળતા હોય તો માફ કરજો, પણ અમેરિકામાં ભૂદેવ હોય ને પછી એને શનિ રવિ સિવાય બીજું મુહૂર્ત કાઢે, ગુરુવાર મુહૂર્ત નીકળે છે તો કોણ ગ્રાહક થાય એને. અમેરિકામાં અવશ્ય મેં એવું સેટરડે સન્ડે જ મુહૂર્ત કાઢવું પડે ભૂદેવને, પંચાંગ ફેરવવું પડે, બધું ફેરવવું પડે, માણસનો સામેવાળાનો સમય એ સમયમાં પતાવવું પડે. હવે પહેલાંના જમાનામાં આવું નહોતું, લગ્ન છે ને 2-3 દિવસ સુધી હાલે, 4-5 દિવસ સુધી લગ્ન હાલે, બધા પ્રસંગો જે વિધિવત શાસ્ત્રોમાં લખ્યા હોય એવું થાય. ભગા ભગતને લગ્ન કરવા બેહાડે ને, એટલે ચોરી કહેવાય ને, પેલી જ્યાં સ્ત્રી પુરુષ ફેરા ફરે, ત્યાં ફેરા ફરે ને ત્યાં ત્રીજો ફેરો ફરે ને, ભગત ત્રીજો ફેરો ફરીને બેહી ગયે એક થાંભલે ઓઠેંગન દઈને, જાણે ચક્કર આવ્યો હોય ને એમ. બોલો ભૂદેવ કે ભગા ભગત, એક હારું હું ખોટી થાવ, ફરી લો ને કે 4 ફેરા. ભગવ ભગત કે ભાઈ મારા વતીનો તું ફરી લે ને, કે બહુ 84 લાખના ફેરા ફર્યો છું બાપા, તું મારા વતીનો ફરી લે, કે આજે મારી તાકાત નથી આ ફેરો ફરવાની. ભૂદેવ ભલા તું વરરાજો છો, 1 ફેરા હારું ખોટી ના થા, ફરી લે. ભગવ કે મારાથી એકય ફેરો ફરાય એવો નથી બાપા, તું ફરી લે કે મારા વતી. એમ કરીને ભગા ભગતને વિચાર આવ્યો કે મને સંસારમાં તો પ્રીતિ છે નહીં, આ છોકરીનો ભાવ બગડશે અને મને કંઈ પ્રીતિ સંસારમાં છે નહીં, એના કરતાં એને કે ભૂદેવ લગ્ન કાલ કરશું, કે અધૂરું કાલ કરશું આજ નહીં. અને ત્યાંથી બીરભૂમિ જવાના બાને ભાગ્યા તે જૂનાગઢ દેખાય. કેટલાક પ્રસંગોમાં એવું પણ લખ્યું છે કે વરતાલ ગોપાળન સ્વામી પાસે સાધુ થવા ગયા અને ત્યાં સંબંધીઓનો ઉપદ્રવ વધારે હતો એટલે સ્વામીએ જૂનાગઢ મોકલ્યા. અને કોઈક પુસ્તકોમાં પ્રસંગ એવી રીતે છે કે ભાગ્યાને જૂનાગઢ જતા હતા. હવે જૂનાગઢ તો ઘણું દૂર પીપલક ગામ, આ તો વરતાલ પાસે આવ્યું, અને આ તો ઠીક જૂનાગઢ તો ઠીક સોરઠમાં આવ્યું, ત્યાં સુધી તો પહોંચાય નહીં, દોડીને તો 3-4 દિવસ 5 દિવસ થાય ત્યારે પહોંચી રહે. પણ એક જગ્યાએ રાત્રે થાકીને એક ઝાડ નીચે સૂતા ભગવાને સીધા હવારમાં ઊભા કરીને ત્યાંથી સીધા આમ થોડી વાર આમ આંખ બંધ થઈને મહારાજે સીધા ઉઠાવીને જૂનાગઢના દરવાજે મૂકી દીધા, રાધારમણ દેવના મંદિર પાસે. ગુણાદિતાનંદ સ્વામી અંદર બેઠેલા, સ્વામી અંતર્યામી રૂપે જાણી ગયા કે ભગો ભગત આવ્યા છે. સ્વામીએ દરવાનીને કીધું દરવાજો ખોલ, મહેમાન આવ્યા છે. ભગા ભગતને બોલાવ્યા. સ્વામી કે આટલી અડધી રાત્રે ભગા તું? અરે સ્વામી કે માંડ છૂટ્યો કે ચોથો ફેરો ફેરવતો તો ઓલો 84 લાખના ફેરા ઓછો ફર્યો છું તો જ ચોથો ફેરવેશ. સ્વામી કે વાહ વાહ ભગવાન દાસ, બહુ સારું કામ કર્યું તમે તો. તમે તો ધ્યાનના અંગવાળા છો, મહારાજની મૂર્તિને ધારો. મહારાજની મૂર્તિને ધારવા બેસાડી દીધા સ્વામીએ. પછી સાધુ કર્યા, ભગવાનદાસ નામ પાડ્યું. ભગવાનદાસ નામ પાડ્યું પછી સ્વામી એમને હાટીના માળિયા ત્યાંથી થોડું દૂર થાય ત્યાં આંબાવાડિયાની સેવા આપી, જે રાધારમણ દેવનું હતું આંબાવાડિયું, ત્યાં સેવા આપી. એટલે ભગવાનદાસ સ્વામી ત્યાં આગળ ઊંચો આમ માછોડો બાંધીને એની ઉપર અડધી રાત્રે ધ્યાન કરવા બેસે. ધ્યાન કરવાવાળા મોટે ભાગના સંતો અને ભક્તો અડધી રાત્રે જાગીને ધ્યાન કરતા હતા ને કરે છે. આપણે તો ઊંઘી જઈએ તે સીધું હવારની અંદર, હવારે 6 વાગે એલાર્મ વાગે તો એ 6નું હાડાછો કરી દઈએ, કારણ કે આપણને એવી ભામે ચડતા નથી, આપણને એવું ચક્કર ચડતું નથી. એટલે ભગવાનના મોટા મોટા પુરુષો, એવા ધ્યાની ભજની ભગવાનના સંતો ભક્તો, એના જીવનમાં આપણે જોઈએ ને તો એવું હોય, રાત્રે અડધી રાત્રે ઊઠીને ધ્યાન કરે, ભજન કરે, પાછા ઊંઘી જાય.
ગુરુજીનો ક્રમ જ છે, વર્ષોથી આવો ક્રમ છે. રાત્રે 10-11 વાગે ને એટલે સંતોની ધર્મશાળામાં બધા હોતા હોય ત્યારે હોઈ જાય. પછી 12-12 થાય કે જ્યારે ચકલુંય ના ફરકે ત્યારે બેઠા થાય, ત્યારથી પછી એ ધ્યાન ભજન આવું બધું કરે તે સવારના 4-4:30 સુધી કરે. એમને ખબર હોય કે હવે કોણ ઉઠવાનું છે અત્યારે, એ ટાઈમ ખબર હોય, અને એ ટાઈમ પહેલાં પાછા પોઢી જાય. પાછા 5 વાગે બધાની હારે ઉઠે, દરેકને લાગે કે આ મોટા પુરુષ 10 વાગે ઊંઘી ગયા હતા અને 5 વાગે ઉઠ્યા. પણ લગભગ જે ભેગા રહેતા હોય સંતો ભક્તો બધાને ખબર હોય કે ધ્યાન ભજન કરે. મોટા મોટા પુરુષો અને મોટા મોટા સંતો ભક્તો એ ગોદડા ઓળીને ઊંઘવા માટે જન્મેલા જ નથી હોતા, એને જાજુ ધ્યાન ભજન જ હોય. ઊંઘીએ તો આપણે એવાના બળે, આવા મળ્યા ચિંતા નહીં, હોઈ જાઓ આવા મળ્યા છે ચિંતા નહીં, પોતિયું પકડીને પહોંચી જશું, હાલો જમી લો. ના, બહુ સારી વાત છે. આશરો આપણને પાક્કો જ જોઈએ, અને આશ્રય કરીને કલ્યાણ થાય જ છે. એ પણ આ વાતે કરીને ક્યારેય હિંમત નહીં હારવાની કે આશ્રય કરીને કલ્યાણ છે જ, પણ આશરો છે એનો અર્થ એ નથી ગાફલપણું રાખવું. આશરો છે એનો અર્થ એ નથી કે થોડી કંઈ મહેનત ના કરવી. આશરો હોય, આજે કોઈ કોઈ પરીક્ષક હોય અને પરીક્ષક એવું કે વાંધો નથી હું તમને વ્યવસ્થિત માર્ક આપી દઈશ, પણ લખવું તો પડે ને છેવટે, સ્વામી એને સ્વામી એને લખવું તો પડે ને. કોડી સપ્લિમેન્ટરીમાં શું માર્ક આપે, ઓલાને 35 આપવા છે પણ ખોટો નિમંત તો લખવો પડે, ખોટો તો લખ. એમ જાજુ ના થાય તો કાંઈ નહીં, પણ આંખ બંધ કરી અને ભગવાનની મૂર્તિ અંદર ના દેખાય તો 12 આમ મૂકીને 10 મિનિટ આમ જોયા તો કર, એટલો તો અભ્યાસ કર ભલા. અંદર ના દેખાય આત્માને વિશે તેજને વિશે મૂર્તિ નથી દેખાતી તો આઈપોડ ને આઈપેડ ને આઈફોન ને કરવાના શું? આઈફોન શું કરવા ગોત્યા છે કે આઈફોન ઇન્ટરનેટ વાપરવા ગોત્યા છે? આઈફોનની આઈફોન ગોતવાવાળાને ભગવાને બુદ્ધિ શા માટે આપી? એટલા માટે આપી કે એની અંદર તમે ભગવાનની મૂર્તિઓ સેટ કરી અને રાત્રે થોડું એની યારે કીર્તન મૂકી અને આમ જોયા કરો ને અંધારું કરીને, તોય મહારાજ આમાં દેખાયા કરે. લો આઈપોડ ને શું ટેબલેટ ને બધા કેવા કેવા નામ આવી ગયા, ટેબલેટ. મેં કીધું સાચી વાત છે, ટેબલેટ જેવું જ છે, જો એની દવા લેવામાં આવે વ્યવસ્થિત એ ટેબલેટની, અંદર મહારાજની મૂર્તિઓ કથાઓ એ બધું સેટ કરી દેવામાં આવે ને, એ પછી એ ટેબલેટ જો લેવામાં આવે તો ખરેખર રોગ જાય જાય. એટલે અત્યારે તો સાધનો જ એટલા સરસ છે, આ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર એટલું સરસ જો ના રણછોડ ભગત પેલું આમ ધૂનની અંદર ઘણી વખત આમ સેટિંગ કરતા હોય, હું તો જોઉં ને મને એમ થાય કેવું સરસ, આમ જાણે સમુદ્રમાંથી ભગવાન આવતા હોય ને પહાડમાંથી આવતા હોય. આપણે તો એમ જ કરવાનું ને, એમ કરતાં કરતાં ભગવાનમાં હેત થશે ને પછી તેજ મધ્ય ભગવાનમાં જશું. આ સીધા જશું તો અથડીશું ભીતો આરે, પણ આપણને અત્યારે હેત કેવી રીતે થાય? આજુબાજુમાં આમ નેચરલ ગોઠવ્યું હોય ને એની વચ્ચે મહારાજ આવતા હોય ને આમ ગુલાબના ફૂલ વચ્ચેથી મહારાજ પ્રગટ થતા હોય ને એમાં જ મજા આવે, કારણ કે આપણે હજુ ગુણમય છીએ. એટલે ગુણમય સૃષ્ટિ દ્વારા જ આપણે નિર્ગુણ એવા પરમાત્મામાં જોડાઈ શકીશું. આપણે તો માયા હોતા જ ભગવાનમાં જોડાઈ શકીએ એમ છીએ અત્યારે, પણ ધીરે 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 એક દિવસ એવો આવશે છૂટી જશે. આનું પ્રધાનપણું જેદી થશે અમને આગળ આવશે. ધ્યાનની વાત હજુ ઠેકા વચનાવત પૂરું થતાં ઉધી હાલવાની છે, એટલે એમાં આવશે. ભગા ભગતને ભગવાનદાસ સ્વામી ધ્યાન કરે, એ બે હાથ આમ છતાં મૂકી દે ખોળામાં, ભગવાનની મૂર્તિ ધારે, ભગવાનના ચરણારવિંદમાં ઉર્ધ્વરેખા ધારે, એવી રૂપાળી ઉર્ધ્વરેખા અંગૂઠા આંગળીથી આમ નીકળીને પાણીની બે કોરે જાય એને જોયા કરે, અંદર આમ ચાલ્યા કરે, હા સ્વામી ઉર્ધ્વરેખામાં ચાલે. સારું, આ કેવું હશે ઉર્ધ્વરેખામાં ચાલે, કળશ એ કળશમાં આમ 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 ચાલે સ્વામી, વૃત્તિ દ્વારા સ્વામી. જવનું ચિહ્ન હોય એ જવના ચિહ્નમાં ચાલે, મત્સ્યના ચિહ્નમાં ચાલે, જોવે નિરખે મસ્ત બનીને એનું ધ્યાન કરે, એક એક ચિહ્નને ઉપસાઈ ઉપસાઈને ધ્યાન કરે. મહારાજની મૂર્તિનું એક એક તિલ જોવે, ગોઠણ પાસે તિલ જોવે, નાડી ઉપર તિલ જોવે, આસનના ઘસારાના ચિહ્ન જોવે, એ બધું જોતાં 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 સાથળની અંદર ખાપાનું ચિહ્ન છે એને જોવે, અને એમ દર્શન કરતાં કરતાં કટી ભાગમાં જાય, સરસ મજાની મહારાજની કેડ છે એને જોવે, અને ત્યાંથી ઉપર જતા 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 ડૂટી સુધી પહોંચે, નાભી સુધી, અને નાભીમાં પહોંચે ને ભગવાનદાસ સ્વામી,
નાભીમાં પહોંચે એટલે નાભીમાં એટલો બધો પ્રકાશ, એટલો બધો પ્રકાશ, એટલો બધો પ્રકાશ થાય કે સ્વામીને બધું ભાન ભૂલાઈ જાય ને સ્વામી ત્યાંથી આગળ જોવાને સમર્થ જ ના થાય. ત્યાં સ્વામીને અટકી જ જવું પડે અને એટલા બધા એ તેજમાં લીન થઈ જાય, લીન થઈ જાય. તે નાભી જે દેખાતી હોય એ જ હતું ને તેજ 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 જ દેખાવા લાગે. નાભી એ પહોંચે અને ધ્યાન અટકી જાય, આવું થાય. હવે આ કેવી સાધના હશે? ખેતરની વચ્ચે, મચ્છરની વચ્ચે માંચડો બાંધીને એની ઉપર ધ્યાન કરવાવાળાને મહારાજની ડૂટીમાં અથડામણ થઈ જાય, હલવાવાનું થઈ જાય, ફસાવાનું થઈ જાય, અને આપણને સરસ મજાની પથારીમાં, સરસ મજાના હીટિંગ અને કુલિંગ મકાનોમાં, સરસ મજાના સોફાઓમાં, સારા ભોજન જેવું જોઈએ એવું ભોજન મળે એની વચ્ચે, સાનુકૂળતાની વચ્ચે કોઈ જગ્યાએ મહારાજની મૂર્તિમાં હલવામન ના થાય, આ આપણી કેટલી કઠિનાઈ હશે, કેટલી કઠિનાઈ. એ સંતો ભક્તોને મહારાજના દર્શન 6 મહિને કે વર્ષે 1 વખત થાય એ મૂર્તિને એને સંભાળી રાખવાની. આજના જેવા રેકોર્ડિંગ કેમેરા નહોતા, ફોટો નહોતો, 1 વખત દર્શન થયા હોય, કેટલી વસ્તીની વચ્ચે થયા હોય, કેટલી ઉતાવળમાં થયા હોય, અને એને એ નિરખી હોય, તે એને 2-3 વર્ષ સુધી એ મૂર્તિને બસ યાદ કરવાની, મહારાજના અંગો અંગને ધારવાના. અને આપણે રોજ વરતાલવાસી હરિકૃષ્ણ મહારાજના દર્શન આમ ઓનલાઈન પર આમ ખોલો, આમ ક્લિક કરો, રોજ રોજે રોજના ન્યા મહારાજ તૈયાર થયા હોય ને અહીં દર્શન થાય, વાયબર ઉપર ઠાકોરજીના દર્શન થાય, તોય પણ આમ તાલાવેલી ના જાગે. એ આપણું કાચું એટલા માટે છે કે એવી વાતો સાંભળવાનો આપણને અભ્યાસ નથી, એવી વાતોને જાજો કરવાનો પણ એકબીજા સાથે આપણને અભ્યાસ નથી, એટલા માટે એ થાય છે. માટે મૂર્તિનો અભ્યાસ તો આપણે બધાને, મારે ને તમારે બધાને મૂર્તિનો અભ્યાસ કરવો જ જોઈએ. બધું જ સારું છે, પણ એટલી વસ્તુ યાદ રાખવી, મૂર્તિ જેવું કંઈ નથી. બધું જ સારું છે પણ મૂર્તિ જેવું કાંઈ નથી. મોટા પુરુષની નિષ્ઠા અનુવૃત્તિ, એનું ફળ મૂર્તિ છે. સેવાનું ફળ મૂર્તિ છે, ભજનનું ફળ મૂર્તિ છે, તમામનું ફળ તો મૂર્તિ જ છે. જો મૂર્તિરૂપી ફળ નથી મેળવતા આપણે, અને ઓલું સાધન ગમે એટલું કર્યું, લોટ બાંધ્યો પણ એની પૂરી ના થઈ, અને પૂરી થઈ પણ જો જમાય નહીં તો શું કામની. એમ મૂર્તિ છે એ જમવાની જગ્યાએ છે, અને બાકીનું બધું છે ને એ બહારની મથામન છે. ભગવાનદાસ સ્વામી નાભીમાં, નાભીની અંદર તેજમાં એવા હલવાના, એવા હલવાના, ત્યાંથી આગળ ના જઈએ કે તે એક વખત જૂનાગઢ ગયા, ગુણાદિતાનંદ સ્વામી દંડવટ કર્યા. સ્વામી તો આખો દી વાતો કરે, સ્વામી આખો દિવસ વાતો કરે ગુણાદિતાનંદ સ્વામી. હવે સ્વામી તો કંઈ આમ આંખ બંધ કરીને દેખાય અથવા ન પણ દેખાય ક્યારે, એટલે સ્વામી તો આખો દી વાતો કરતા, પણ મોટા પુરુષોની સ્થિતિ આખી જુદી હોય. ગુણાદિતાનંદ સ્વામીને કોઈ પૂછ્યું કે આ વાતો કરતા હશે ધ્યાન ક્યારે કરતા હશે, સ્વામી વાતો કરે ને આખો દી, તે 2-4 ધ્યાનના અંગવાળા હોય આમ આંખ બંધ કરીને 5 કલાક 10 કલાક બેસવાવાળા, એને પૂછી નાખ્યું સભામાં કે સ્વામી આ વાતો કરતા હોય ધ્યાન ક્યારે કરતા હોય. સ્વામી કે માછલું જન્મે પાણીમાં ને ખાય પાણીમાં, જાય પાણીમાં, મોટું પાણીમાં થાય. એમ સ્વામી કે જે વાતો કરવાવાળા દેખાય છે ને તમારી સામે, એ તો પાણીમાં જેમ માછલું રમે ને એમ મૂર્તિમાં છે. તો ઓલા કે તો પછી ક્રિયા કેવી રીતે કરતા હશે, સ્વામીએ વાતમાં જ આ બધું કીધું છે, તો પછી દેહની ક્રિયાઓ, ખાવું પીવું બધું કેમ થાય છે. સ્વામી કે એક વાત સાંભળ, બહુ સુરવીર હતા સ્વામી, એક વાત સાંભળ, તું તને તારું શરીર ભૂલાઈશ, તને તારું શરીર ભૂલાઈશ. ઓલો કે ના, તો કે જો તને તારું શરીર ભૂલાય ને તો મને મૂર્તિ ભૂલાય. આવું કહી દીધું સ્વામીએ, સીધું રોકડું જ આપ્યું. એવા માથાને ફરેલાને આપવું પડે ને એવા મોટા પુરુષોને. તને તારું જો શરીર ભૂલાય તો સ્વામી કે મને મૂર્તિ ભૂલાય, ભલે આખો દિવસ અહીં તને બોલતો દેખાતો, ભલે આંખ બંધ કરેલી ના દેખાતી હોય, પણ મૂર્તિ બહાર જો નીકળ્યો હોવ ને, તને તારા શરીર બહાર જો તું નીકળે ને તો હું મૂર્તિ બહાર નીકળું. ઓલાને ખબર પડી કે આ તો મહાપુરુષ છે,
મોટા પુરુષ છે. ભગવાનદાસ સ્વામી સ્વામી પાસે આવે, સ્વામી દંડવટ કરે, મોટા પુરુષો સ્વામીને ભગવાનદાસ સ્વામીને ગુણાદિતાનંદ સ્વામી પૂછ્યું કે સાધુરામ કંઈ જોઈતું હોય તો કહો. સ્વામી, બીજું કંઈ જોતું નથી, પણ હું ધ્યાન કરું ને સ્વામી તો મહારાજની મૂર્તિને નીચેથી ધારતા ધારતા નાભી સુધી પહોંચું છું. પછી નાભીની અંદર એટલું બધું તેજ દેખાય છે, એટલું બધું તેજ દેખાય છે સ્વામી, હું આગળ નથી જઈ શકતો. ત્યારે સ્વામી કે બ્રહ્માય ભગવાનની નાભીમાં હલવાઈ ગયા હતા, હો વર હાલ્યા હતા તોય નાભીનો અંત નહોતો આવ્યો. એ તો નાભી છે જ એવી, ભગવાનની નાભી જેવી છે, ભગવાનની નાભી જેવી છે કે એની અંદર ગમે તે હલવાઈ જાય. બ્રહ્મા જેવો બ્રહ્મા હલવાઈ ગયો તો ભગવાનદાસ તમારી શું વાત. સ્વામી, એમ નહીં, પણ ત્યાંથી પછી આગળ મૂર્તિમાં મારાથી જવાતું જ નથી. તો સ્વામી કંઈ કૃપા કરો ને. ત્યારે ગુણાદિતાનંદ સ્વામી એના માથે બે હાથ મૂક્યા, રાજીપો થયો. આ બધું એમને નથી થતું. મોટા પુરુષનો રાજીપો એટલે શું? મોટા પુરુષનો રાજીપો એટલે શું? રાજી કોઈ થાય તો શું આપે? જે વ્યક્તિ જેની ઉપર રાજી થાય, પોતા પાસે જે હોય એ આપે. કોઈ મોટો માણસ હોય અને એ ગામ ગરાસવાળો હોય અને એ રાજી થાય, રૂપિયાવાળો રાજી થાય, શું આપે? આપણે જાણીએ કે આ રૂપિયાવાળો છે, બે હાર એને પહેરાવીએ અને એની વાહ વાહ કરીએ થોડી, બરાબર, એ રાજી થાય તો આપે શું? રૂપિયા આપે, રૂપિયા આપે. અને આપણે એને રાજી કરવા મથ્યે કેમ? આપણે કદાચ મતતા હોઈએ, જો એ ભગત હોય જ નહીં અને તોય આપણે એને રાજી કરવા મથીએ, શું શા માટે? રૂપિયા આપે. એટલે અહીંયા આગળ અમારે ઇન્સ્પેક્શનની અંદર ઇન્સ્પેક્ટર આવવાનો હોય, બરાબર, તમારે ભગત ને અમારે કોન્ટ્રાક્ટર હોય ને બધા એને આમ થોડું થોડું સમજાવે કેમ છે, આમ તેમ થોડી વાતો કરે, ઓલું તોલું, એને રાજી કરે, કેમ, શું કરવા? વહેલો જાય, ખાંચા કાઢે નહીં, છે ને? જેની પાસે જે છે એ જ રાજી કરીને મેળવવાનું. તો મોટા પુરુષો પાસે છે શું? મૂર્તિ છે, એની પાસે મૂર્તિ જ એક છે. આ જગત પાસે જે નથી એવું મોટા પુરુષ પાસે શું છે? એક મૂર્તિ જ છે. બાકી તો બધું જગત પાસે બહુ જાજુ છે મોટા પુરુષો કરતા, બધું જાજુ છે, પણ એક મૂર્તિ છે એ મોટા પુરુષ પાસે જ છે, બીજા પાસે નથી. સ્વામીએ માથે હાથ મૂક્યા, ભગવાનદાસ સ્વામીને આશીર્વાદ આપ્યા કે જા ભગવાનદાસ, આજથી હવે ધ્યાન કરજે, મહારાજ તને આગળ લઈ જશે. સ્વામી આમ કીધું, ભગવાનદાસ સ્વામી ગયા, ધ્યાનમાં ગયા, આખી મૂર્તિનું હવે ડૂટીમાં જે હલવાતા હતા ત્યાંથી આગળ ચાલવા માંડ્યા. રસ્તો ખુલ્લો થઈ ગયો, ખાલી માથે બે હાથ મૂક્યાને રસ્તો ખુલ્લો થઈ ગયો. હવે આપણને બધાને તાન ચડે તો સારું, આમ બેહવું અને પ્રેક્ટિસ કરવીને અભ્યાસ કરવો, એના કરતાં ચાલો ને બે હાથ માથે મુકાઈ દઈએ. ઈમેલ કરો સ્વામીને કે સ્વામી બોલો, ગુરુજીના માથે હાથ મુકાઈએ, કોના મુકાઈએ બોલો ને, તમારા નજરમાં હોય એના મુકાવા આવી જઈએ, સ્પેશિયલ ટિકિટ કરીને જઈએ, સ્પેશિયલ ટિકિટ કરીને. ભાઈ એમ થતું નથી. એ બે હાથ મોટા સાધુ કેમના રાજી થયા છે તો વિચારો. મોટા સાધુ એમ કેમ રાજી થઈ ગયા હશે? ગુણાદિતાનંદ સ્વામી પાસે તો એવી લાઈનો પડી હશે કે સ્વામી મૂર્તિ સિદ્ધ કરાવો એમ. એક થોડો હશે ભગવાનદાસ કરીને, એક જ હશે એવા ઢગલો પડ્યા હશે. પણ સ્વામી ભગવાનદાસ સ્વામી પર રાજી કેમ થઈ ગયા? અનુવૃત્તિમાં હશે, કોઈક એવી અનુવૃત્તિમાં ભગવાનદાસ સ્વામી સંપૂર્ણ હશે. ગોપાળન સ્વામી જે હમણાં મેં વાત વાંચી ને એમાં કીધું છે, અખંડ વૃત્તિ કરતાં અનુવૃત્તિ શ્રેષ્ઠ છે. એવા મોટા સાધુની અનુવૃત્તિમાં હશે ને, એટલે સ્વામીએ માથે હાથ મૂક્યા. નહીં તો ગુરુજી કે એવું, માથે હાથ મુકાવો તો ગુરુજીનો હાથ તેલવાળો થાય, હાબુથી ધોવા જવું પડે, પરાને હાથ મુકાવે ઘણા. ગુરુજીને કે ગુરુજી મૂકો ને મૂકો, ગુરુજી કે મારો હાથ તેલવાળો થયો, ધોવા જવું પડે. રાજીપો, રાજીપારૂપી હાથ, પ્રયત્ન પણ હોય. ભગવાનદાસ સ્વામીને માથે હાથ મૂક્યાને મૂર્તિ કેમ? કારણ કે ડૂટી સુધી હલવાયા તેમને થોડા હલવાય, કેટલો પ્રયત્ન કર્યો હશે એને. ડૂટી સુધી તેજમાં હલવામન થઈ પછી બે હાથ મૂક્યા છે, પણ ડૂટી સુધીની જ મહેનત કરીને ને, ડૂટીથી શિખા સુધીનું સ્વામીએ પૂરું કરી દીધું, પણ 50% તો કાપ્યું ને. આપણે તો ન્યાથી ન્યાય અહીંથી ખાલી હજુ તો ધ્યાન કરવા બેહવું છે એવો સંકલ્પી ક્યાં કરીએ છીએ? એવો સંકલ્પી ક્યાં થયો? આ ગઈકાલ કીધું કે ભાઈ બ્રહ્મરૂપને અક્ષર છું, લો એ વિચારું, તો અહીંયા આવીને સ્વામીને મંતવ્ય આપ્યું
કે સ્વામી અક્ષરરૂપ થવાની વાત આવી હતી, કે કેટલી વાર યાદ કર્યું તે અહીં તમારે સામે લો. એવું છે, પણ એ અભ્યાસ કરવા માટે તો આ વાતો છે. આવી વાતો કર્યા કરીએ ભામે ચડાય, સમજ્યા? ભામે એટલે સમજો છે, આ ભામે ભામે શબ્દ ગોપાળન છે એનો પ્રસાદીનો છે. ભામે એટલે ચક્કરે ચડાય. આ ચક્કર ચડવું ને, બીજા બધાનું ચક્કર ચડવું સહેલું છે, મહિમાનું, નિષ્ઠાનું, ધર્મનું, ભક્તિનું, પણ ધ્યાનનું ચક્કર છે ને અઘરું છે, થોડું અઘરું છે. કહેતા એમાં થોડો પ્રયાસ છે, તાક આમ કશું બળ નથી કરવાનું, નથી અથોડી લેવાની, નથી ખીલી મારવાની, નથી કાંઈ ઉપાડવાનું, પણ જે આમ આંખ બંધ કરીને જે બેહવું, કે આમ મૂર્તિ લઈને આમ બેહવું, એ કેવું ઉપાડવા જેવું ખબર? આખી પૃથ્વી ઉપાડવા જેવું, આખું બ્રહ્માંડ ઉપાડવા જેવું છે, આખું બ્રહ્માંડ ઉપાડવા જેવું છે. એ ભગવાનદાસ સ્વામી એવી રીતે ધ્યાન કરતા ને, ત્યારે એને પછી એક વખત ધ્યાન કરતાં કરતાં આટલું, આટલી કૃપા થઈ ગઈ, પણ ધ્યાન કરતાં કરતાં આગળ જતાં બસ મહારાજની મૂર્તિ સિદ્ધ થઈ, અને સિદ્ધ થયા પછી પાછો એમને કંઈક અનુભવ થાય છે. એ અનુભવ કાલની વાત જે આપણે આગળ વાંચીશું, સ્વામી અહીં આગળ મહારાજ જે કહેશે એ વાતને અનુરૂપ છે, એટલે એ વાતની અંદર આપણે ભેગા એ વાતને લેશું. પણ અહીંયા આગળ સ્વામી ભાઈ કર દેશું, કાલે આપણે એ વાત આવશે ત્યારે કરશું. પણ મહારાજનો મત એવો છે કે ભ્રમરૂપ થઈને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, આવો અભ્યાસ ભગવાનના ભક્તએ અખંડ કરવો જોઈએ, મુમુક્ષુ માત્રએ કરવો જોઈએ, અને કોઈ એવું વિચારે નહીં કે મોટી ઉંમર થશે ત્યારે કરીશ. આ જ જો કરશો તો જ મોટી ઉંમરે થશે, આ જ નહીં કર્યું હોય તો આ તો આ માર્ગ તો બહુ લાંબો છે, ટૂંકો માર્ગ નથી, બહુ કાળનો માર્ગ છે. માટે આજનો પ્રયત્ન હશે, જુવાનીમાં નાની ઉંમર છે બહુ ભાગશાળી છે, આ વાતની ભામે જો નાની ઉંમરમાં ચડે બહુ ભાગશાળી, ભલે થોડુંક જ. મેં કીધું એમ કે વાત આ એવી છે કે ઠેક છેલ્લે સુધીની છે, પણ આજથી થોડું થોડું જ અભ્યાસ કરવાનો, થોડો થોડો. એનો અર્થ એમ નહીં કે આજે કોઈ દોટ કાઢે, દોટ કાઢે જ મેં કીધું એમ દિવાલમાં જ અથડાય, બીજે ક્યાંય ના થાય. આ ભગવાનદાસ સ્વામીની સ્થિતિ થયું, પણ એને ક્યારે થયું પૂછો. હવે ગુણાદિતાનંદ સ્વામી નામ સ્થિતિ, પણ હવે હું વિચારું ગુણાદિતાનંદ સ્વામી જેવી મારે સ્થિતિ કરી દેવી છે, પણ એ ગુણાદિતાનંદ સ્વામી હતા. તું આજ તારી રીતે પ્રયત્ન કર. હંમેશા હંમેશા વાત કોઈ પણ થતી હોય તો હંમેશા શ્રોતાઓએ આટલી ધ્યાન રાખવી કે વાતમાં તો આખો લાડવો મુકાય, પણ તમારી કેપેસિટી કેટલું ખાવાની છે એટલું જ ખાવા માટેનો પ્રયત્ન કરો. દુઃખી ના થવું, એમાંથી એટલું ખાઈ લેવું, અને એટલું ખાય અને પછી વધારે ખાવા માટેની કેપેસિટીવાળી હોજરી બનાવવી. પણ એમ ના થવું કે આખો લાડવો ખાઈ લો, કોઈથી ના ખવાય. આખો લાડવો કહેવાવાળો એનથી ના ખવાતો હોય, એ થોડોક જ ખાતો હોય, પણ કહેવો પડે આખો, કારણ કે રજૂઆત કરવાની છે એટલે આખો જ કરવો પડે. બાકી પછી મારાથી ખવાય એટલું હું ખાઉં, તમારાથી ખવાય એટલે તમે ખાવા, તો શ્રીજી મહારાજનો છે આખો, તો કોઈ ખાઈ શકે નહીં, એ તો એનો મોકલેલો હોય એ ખાય. બાકી આપણે તો કીડીને કણ થોડુંક મળ્યું પૂરું થઈ ગયું. આપણે તો આમ 5 મિનિટ ભગવાનની મૂર્તિ આમ સ્મૃતિ રહી પૂરું, 5 માનસી પૂજા કરતાં થઈ જઈએ બહુ થઈ ગયું, એટલું કરીએ ને તો ઘણું મોટું ધ્યાન છે. 5 માનસી પૂજા આમ શાંતિથી 5 મિનિટ 10 મિનિટ થઈ જાય ને બહુ થઈ ગયું. 5-5 મિનિટ માનસી પૂજા, સવારમાં 10 મિનિટ માનસી પૂજા કરે, બપોરે 5-7 મિનિટ માનસી પૂજા કરે, તો આખા દિવસમાં 1/2 કલાકનું ધ્યાન થઈ ગયું 5 માનસી પૂજા કરે તો. એ ધ્યાન જ છે એક પ્રકારનું. માટે ભગવાનના ભક્તોએ આપણે બધાએ ભગવાનની માનસી પૂજા આવી રીતે ભગવાનનું ધ્યાન કરતાં કરતાં કરવી જોઈએ. હજુ શ્રીજી મહારાજ ઘણી ધ્યાનની વાત આગળ કરશે. આવતીકાલે મહારાજ એ જે તેજને વિશે મૂર્તિ છે, મહારાજ જેને સર્વ કારણના કારણ ક્ષર અક્ષરથી પર કહે છે, એવી જે મૂર્તિ છે, એવી એક આકૃતિ છે, જે આકૃતિમાંથી ભગવાન અવતારો ધારણ કરે છે, એ આકૃતિ વિષયક બહુ સરસ વાત કાલે મહારાજ કરશે, એને આપણે આવતીકાલે સાંભળશું. આવતીકાલે વાલા ભક્તો એકાદશી છે એટલે મંદિરની અંદર મહારાજના મહામંત્રની ધૂન પણ થશે, તો ધૂન કથાવાર્તાનો લાભ લેવા માટે દરેક ભક્તો આવતીકાલે મંદિરે પધારજો. આવતીકાલે સંતો એટલેન્ટિક સિટી અહીંથી પૂજ્ય શ્રીજી સ્વામી જવાના છે, તો ત્યાં એટલેન્ટિક સિટીની અંદર પણ જે ભક્તો કથાવાર્તા સાંભળતા હોય બધા ત્યાં વિનોદભાઈ એમને ત્યાં સભા છે, તો દરેક ભક્તો ત્યાં આગળ લાભ લેવા માટે એટલેન્ટિક સિટીના જે ભક્તો એ જજો. હરિ કૃષ્ણ મહારાજની જે બીજું વાલા ભક્તો, આજે પૂજ્યપાદ ગુરુજીનો ફોન હતો, અત્યારે ગુરુજી જયપુર છે, લગભગ બધાને વાઇબર દ્વારા સમાચાર મળ્યા હતા. બહુ જ સરસ ઘનશ્યામ મહારાજ ત્યાં તૈયાર થઈ રહ્યા છે અત્યારે, હવે મહારાજના ખાલી નખ રંગવાના બાકી છે. અને ગુરુજીનો સવાર ફોન આવ્યો
ત્યારે ગુરુજી એવું બોલ્યા કે લોયાના ઘનશ્યામ મહારાજ છે ને એનાથી હવાયા ઘનશ્યામ મહારાજ રૂપાળા આ થયા છે, એટલે ઘનશ્યામ મહારાજ વહેલા વહેલા આપણે અહીં આગળ આવવાના છે. બધાય ભક્તો, ખાસ જુલાઈનો જે આપણો ઉત્સવ છે, અત્યારથી રજાઓ બધાએ મૂકી દીધી હશે, મૂકી દેજો. અને ઓનલાઈન પણ બુકિંગ માટે જે ફોર્મ મૂકેલું છે એમાં તમારી નામ બધું એમાં મૂકજો, જેનાથી અહીં આગળ આગળની વ્યવસ્થાઓ કરવાનો ખ્યાલ આવે. પણ દરેક ભક્તો તમે બધાએ આવજો, દૂર દૂર સાંભળવાવાળા તમામ ભક્તો રજાઓ લઈને આવજો, અને સંબંધીઓને પણ રજાઓ લઈને આ ઉત્સવની અંદર ચોક્કસ ઘનશ્યામ મહારાજના દર્શન કરવા લાવજો. બે ત્રણ દિવસ પછી ઘનશ્યામ મહારાજના ફોટા સરસ તૈયાર થઈ જશે, પછી અહીં ગુરુજી મોકલવાનું કહેતા હતા. જ્યારે આવશે ત્યારે તમને પણ ઓનલાઈન આ કથા વાર્તા કીર્તન દરમિયાન દર્શન કરાવશું. હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિના નીલકંઠમ ભજે. હરિ કૃષ્ણ મહારાજ.